खबर गुजरात के वलसाड जिले के उमरगांव से है, जहां जाति एवं वन विभाग मंत्री श्री रमन भाई पाटकर ने यूआईए हॉल के सामने खाली पड़ी जमीन पर ग्राम पंचायत भवन बनाने का मुहूर्त किया, साथ ही लोगों को भी संबोधित किया। देखिए हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की ये एक्सक्लूसिव रिपोर्ट। બહુ સ્પષ્ટ છે કે કોઈ જમીન લેવો ઉદ્યોગ માટેનો ઉદ્યોગ માટે વપરાવા જોઈએ, એને ફીલ મૂકો ને ત્યારે એના નંબર પડી જાય, ક્ષેત્રફળ આવી જાય, તો પછી એટલા વર્ષોથી આ પ્લોટ ખાલી રહેવાનું કારણ છે. હવે મોકા પર છે, સારો પ્લોટ છે, કરોડો રૂપિયા આવે અને આ રીતે મેનેજ કરીને દાખલા તરીકે કોઈક નુકસાન થાય એવું જો કરવા માંગતા હોય તો બરાબર નથી. અને ભૂતકાળમાં બન્યું છે. આ જ ઉમરગામની અંદર એક રેસ્ટ હાઉસ હતો, આ રેસ્ટ હાઉસ સરકાર હેઠળ હતો, એમાં મામાફુઈનું કરી અને અબજો રૂપિયાની જમીન એ ચાલી ગઈ બીજાના હાથની અંદર. ઇતિહાસ ખબર છે કે કેમ એ તમને ખબર, મને ખબર છે. તો આ પ્રકારે જીઆરડીસીની અંદર કોઈક બેન્કિંગ કરી લેવું, લઈ લેવું અને નુકસાન કરવું, આ જે રીતિ છે એ હવે ચલાવી લેવાય એમ નથી. એટલે અમે એવા પડતર પ્રશ્નોની ચર્ચા કરીને મુખ્યમંત્રીના પ્રમુખપણા હેઠળ કેટલીક બાબત અમે ચર્ચામાં લીધી પણ ખરી અને મેં કહ્યું તે રીતે કરજ ગામની એ જ મુદ્દા ઉપર 287 એકર જમીન ખેડૂતોની અમે છૂટી કરીને અમે આપી પણ દીધી છે. માંડા, માલખેત અને માણેકપુર ત્રણ ગામની પણ 272 એકર જમીન અત્યારે આદિવાસીઓને નામે છે. એમાં પરિસ્થિતિ એવી હતી કે આ મોહનભાઈ જે વખતે જીવતા હતા, મોહન મહેતા, એ વખતે નીરા તાળકો સંઘ બનાવીને એમણે આ જમીન લીધેલી અને ઉદ્દેશ એવો હતો કે ગ્રામ્ય કારીગરોને તાલીમ આપી ખજૂરા ઉછેર કરવા, ખજૂરાના ઝાડો અને એમાંથી છેદન કરીને નીરો કાઢવો અને લોકોને રોજગારી પૂરી પાડવી. પણ હું જ્યારે 95માં પહેલી વખત ધારાસભ્ય બન્યો ત્યાં ખીરભાઈ અહીંયા જ છે, એકાદ વાર તો મેં પણ, મારા પાસે ટ્રેક્ટર હતું એટલે ખેડવાનું મેં લીધું હતું અને કમસે કમ 35-40 હજાર રૂપિયાનું કામ મેં પણ કર્યું હતું. મારું ટ્રેક્ટર હતું એટલે મને મળ્યું, પણ મને લાગ્યું કે આ રીતે રોજગારી આપવા માટેનો તમારો ઉદ્દેશ છે અને ઘાસ કાપીને પૈસા કમાવાનો ઉદ્દેશ બરાબર નથી. એટલે મેં તરત સરકારને ધ્યાન દોર્યું કે આ જમીન તાત્કાલિક સરકારે 84C કરી અને કાયદેસર લઈ લેવી જોઈએ અને જે તે કબજેદારોને આપી દેવી જોઈએ. અને ટૂંકા દિવસની અંદર 272 એકર જમીન આ ત્રણ ગામની છે અને 336 જેટલા ખેડૂતોના કબજામાં છે, એ પણ હવે એમને આપી દેવાનો છે. આજે દહાણ ગામ ગ્રામ પંચાયત ખૂબ વિકસિત થયું છે. જીઆરડીસી અંદર લાગુ જે ગામો છે એમાં કમસે કમ વર્ષના 7-7.5% વસ્તી વધારો થઈ છે. અગર તો પ્રાંતમાંથીઓ આવીને વસે છે, સમસ્યા ઘણી વધતી જાય છે અને એવા સંજોગે આ સમસ્યાનો અંત લાવવા માટે આપણે કોઈ પણ સંજોગે ગ્રામ પંચાયતનું મકાન સારું સુવિધાવાળું થાય.